જામનગરમાં વિવિધ ટીવી ન્યૂઝ ચેનલો તથા અખબારોમાં ફરજ બજાવનાર પત્રકાર ઇકબાલ અઘામને ગત 1 ઓગસ્ટે કોરોના ડિટેક્ટ થયો હતો. તેમને જીજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત લથડતા 2 ઓગસ્ટે જ તેમને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. પ્લાઝમા થેરાપી સહિતની તમામ સારવાર આપવામાં આવી હોવા છતાં હજુ પણ તેઓ સ્વસ્થ થયા નથી. કોરોનાને કારણે તેમના ફેફસા કુદરતી રીતે કામ કરી રહ્યા નથી, છતાં પણ તેમણે હિંમત હારી નથી. જીજી હોસ્પિટલના કોરોના નોડલ ડોક્ટર SS ચેટર્જીએ પણ પોતાની કારકિર્દીમાં આવો કેસ જોયો ન હોવાનું કહ્યું છે. કોઈ કોરોનાનો દર્દી 55 દિવસથી આઈસીયુમાં જીવન મરણની જંગ લડી રહ્યો હોય તેવો સૌરાષ્ટ્રનો આ પ્રથમ બનાવ ગણી શકાય. ડોક્ટરો ઇકબાલ અઘામને સ્વસ્થ કરવા તમામ પ્રયાસો કરી રહ્યા છે તથા પત્રકાર જગત તેમના માટે પ્રાર્થના કરી રહ્યું છે. નોબટ ડિજિટલના માધ્યમથી તમારા વ્યવસાયનું ઓનલાઈન એડવર્ટાઇઝિંગ કરી તમારી ઓળખને બ્રાન્ડ બનાવો. નોબટ યુટ્યુબ ચેનલ કે જેના 28,000થી વધુ સબસ્ક્રાઇબર્સ છે ત્યાં વિડીયો પ્રમોશન કરો, અથવા નોબટનું ફેસબુક પેજ કે જેના પર 45,000થી વધુ ફોલોઅર્સ છે, અથવા ઇન્સ્ટાગ્રામ જેમાં 8,000થી વધુ ફોલોઅર્સ છે અને વેબસાઇટ કે જેના 20,00,000થી વધુ વિઝિટર્સ છે ત્યાં આપની એડવર્ટાઇઝ કરો, અથવા નોબટના વોટ્સએપ ગ્રુપ કે જેમાં 15,000થી વધુ મેમ્બર્સ છે ત્યાં સુધી આપની જાહેર ખબર પહોંચાડવા અમારો સંપર્ક કરો. જામનગર શહેર તથા જિલ્લામાં સતત બીજા દિવસે કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો છે. શહેરમાં આજે કોરોનાના નવા 91 કેસ નોંધાયા છે, જ્યારે શહેર ઉપરાંત જિલ્લામાં વધુ 7 કેસ સામે આવ્યા છે. એટલે કે સમગ્ર જિલ્લામાં કોરોનાના કુલ 98 કેસ નોંધાયા છે. કોરોનાના કેસોમાં ઘટાડો સંક્રમણના કાબૂમાં આવવા તરફ સંકેત કરે છે, જે લોકો તથા તંત્ર માટે રાહતરૂપ સમાચાર કહી શકાય. પરંતુ કોરોનાનો ઊંચો મૃત્યુદર હજી પણ યથાવત છે એ ચિંતાનો વિષય છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જામનગરના SP તરીકે 1.5 મહિના પૂર્વે જ શ્વેતા શ્રીમાળીની નિમણૂક થઈ હતી, પરંતુ તેઓ ગર્ભવતી હોવાથી તેમનો કાર્યભાર ઘટાડવા તેમની SRP ગ્રુપ 17માં બદલી કરી દેવામાં આવી છે. તેમના સ્થાને અમદાવાદના ડેપ્યુટી પોલીસ કમિશનર ક્રાઇમ તરીકે ફરજ બજાવતા IPS દીપેન ભદ્રનની જામનગરના નવા SP તરીકે નિમણૂક થઈ હતી. IPS દીપેન ભદ્રને આજે જામનગર SP તરીકે વિધિવત ચાર્જ સંભાળી લીધો છે. SP કચેરીએ જિલ્લા પોલીસ અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે રાજ્યકક્ષાએ પોલીસ બેડામાં મોટા પદ પર સુંદર ફરજ બજાવનાર દીપેન ભદ્રન માટે જામનગર નાનું સેન્ટર કહી શકાય, ત્યારે કડક અને બાહોશ અધિકારીની છાપ ધરાવતા દીપેન ભદ્રનની જામનગરમાં કેમ નિમણૂક થઈ તે અંગે અટકળો થઈ રહી છે. નિષ્ણાંતોના મત મુજબ જામનગરમાં ભૂમાફિયા અને કુખ્યાત અપરાધી જયેશ પટેલના નેટવર્કને તોડવા માટે દીપેન ભદ્રનને ખાસ નિમણૂક થઈ હોવાનું અનુમાન છે.